પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ તાલુકામાં કથોલા પંચાયતમાં નર્મદાની ભૂગર્ભ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનું વેડફાટ પુરવઠા વિભાગ ગોરનિંદ્રામાં કાથોલા પંચાયતમાં નવાકુવા ગામના કબીરફરિયા અને સાજડીવાળી વિતરણ લાઇન પીવાના પાણીની નર્મદા લાઇન ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક વર્ષથી વારંવાર પંચાયત તેમજ પાણી પુરવઠા વિભાગને લાગતા વરગતા અધિકારીઓને જાણ કરવા છતાં પણ પાણી બંધ ન કરાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણી રોડ પર વહી રહ્યું છે. હાલોલ તાલુકાના કથોલા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવાકુવા રોડ ફળિયામાં જે પાણી પુરવઠા વિભાગ દ્વારા ભૂગર્ભ ગટર યોજનામાં જે લાભ આપેલ છે પીવાના પાણી માટે, એમાં વારંવાર રજૂઆત કરવા છતાં જે લીકેજ થયેલ છે પાણી, એ લાગતા વળતા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી એ પાણીનો લીકેજને બંધ નહીં કરવામાં આવ્યું. ત્યારે પાણીના લીધે રોડ પણ તૂટી ગયો છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ મોટી સમસ્યા ભોગવી રહ્યા છે અને આ પાણીની લાઇન કંસારા વાવ આવેલી પાણીની ટાંકીમાં પાણી જાય છે અને ત્યાંથી અન્ય ગ્રામ્ય વિસ્તારમાં જાય છે અને ત્યાં પાણીની ટાંકી નીચે પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં આવતી નથી ત્યારે પાણી પુરવઠા વિભાગની નિષ્કાળજીના કારણે આ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શું હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે સીધી ઠેરની ઠેર રહે તે તો હવે જોવું રહ્યું. કિરણ ગોહેલ, ZS TV, પંચમહાલ. ચોટીલાના મુત્સરભાઈ કલાડિયા સુપ્રીમ સેલ્સ એજન્સી તરફથી ચોટીલાના સર્વે લોકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. સાથોસાથ તહેવારોમાં કોરોના મહામારીમાં દરેક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે. જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જય શ્રી રામ, જય શ્રી રામ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.